આપ સૌને પ્રણામ, કેમ છો બધા? મજામાં? તમે બધા કહેતા હોય કે અમે સબ્જી કેવાની બનાવીએ છીએ, તો ઇટાલીમાં અમે કાર્ચોફીને સબ્જી બનાવશું. તો વિદેશમાં હોય એને તો લગભગ બધાને ખબર જ હોય, કદાચ કોઈને ના પણ હોય. તો ચાલો જોઈએ કેવી હોય કાર્ચોફી અને એની સબ્જી કેવી રીતે બને છે. ઇટાલીની અંદર અમે શું શું જમીએ છીએ એનો આજે વિડીયો બનાવીશ. અમે લઈ આવ્યા છીએ, તો જુઓ કેવી હોય કાંટાવાળી કાર્ચોફી. આમાં કાંટા છે, જુઓ છો, હાથલાના કાંટા આવે એવી રીતે જ કાંટા જેવા કાંટા છે. હવે આને રીતે કઈ રીતને સુધારવાનું, એને ધોઈ નાખવાની પેલા પાણીથી. હવે ધોઈ અને હવે આને કઈ રીતના કાપવાના, જે આ કાંટા છે એ બધા કાપી નાખવાના. પાછળથી કરી નાખવાનું પેલા આવી રીતે. ખાવાનું બધું અંદર જ હોય છે, ખાલી થોડુંક જ હોય છે, પણ આમાં ભરપૂર આયરન હોય છે, ભરપૂર માત્રામાં. એટલે એક જારના 100 રૂપિયાનું એક આવે છે, અહીંયા એક યુરોનું એક મળે છે. હવે ઇન્ડિયામાં તો ખબર નથી, બીજા દેશોમાં મને ખ્યાલ નથી, પણ અહીંયાની વાત કરું છું એટલે ઇન્ડિયાના 80-85 થયા, 85 નો એક આવે છે આ. તો આની ખેતી કરો તો પણ તમને ફાયદો થશે. અને આ છે ને અંદર છે ને કાંટા હોય છે, જો ખાસ ધ્યાન રાખવાનું, આ કાંટા હોય છે એટલે કાંટાને સાફ કરવાનો. આ બધા કાંટા હોય છે અને આને તરત જ પાણીમાં અને લીંબુ પાણી છે આ, એમાં તરત નાખી દેવાનું, કેમ કે નહીતર બ્લેક થઈ જાય, કાળું થઈ જાય, એમાં આયરન વધારે હોય ને. એટલે મેન આ કાંટા કાઢી નાખવાના. આ રીતે અંદર જે રેડ રેડ હતું એ કાઢી નાખ્યું. હવે એને સીધો લીંબુ પાણીમાં નાખી દેવાનું. આ થઈ ગયું તૈયાર. અને એના ઓલું હોય એની જે ઉપરથી સાલ હોય એ કાઢી નાખવાની, અને અંદરનો પાછો એમાં ઉના સાથે રાખી દેવાનું એટલે બફાઈ જાય સાથે. અને ત્યારબાદ આને પાણીમાં અને તેલમાં વઘાર કરી શકો છો. હમણાં અમે કરશું. તેલ નાખ્યું છે એમાં, હવે લસણ નાખ્યું છે, તેલ અને લસણ. હવે તેલમાં લસણ થોડું ઓલું થઈ જાય એટલે તરત જ તેલની અંદર નાખવાનું આ પાણીમાંથી. લીંબુ વાળું પાણી જ પાણીમાં રાખવાના એટલે કાળા ન થાય, નહીં તો કાળા થઈ જાય. આવી રીતે આને તમારે ચડવા દેવાનું જ્યાં લગન સડી ન જાય ત્યાં સુધી. ડિપેન્ડ છે, ક્યારેક 20 મિનિટ પણ લાગે, વધારે પણ લાગે અને ઓછી પણ લાગે. મિનિમમ તમારે ટ્રાય કરતું રહેવાનું, સડી જાય 20-એક મિનિટમાં એટલે ઉતારી લેવાનું. અને ભાત સાથે આ મસ્ત લાગે છે. તો ફાઇનલી કાર્ચોફીની સબ્જી થઈ ગઈ છે તૈયાર. ભાત અને કાર્ચોફી આ બંને મસ્ત લાગે છે, એવો ટેસ્ટ આવે કે શું વાત કરું. હવે આને છે ને આવી રીતે ખાવાની આવી રીત હોય છે. આપણે તો કોઈ જોયા નતા, આ તો વિદેશમાં આવ્યા પછી ખ્યાલ આવ્યા. અહીંયા છે ને અને આવી રીતે આમાંથી ચાલુ ખેડી અને આવી રીતે આમ ખાવાનું, જે આ છે ને એ ખાવાનું આવી રીતે છાંટવાના.
ખાલે વ્હાઈટ હતું ને એ જ ખાવાનું, પછી આ છાલ ને નકામી થવા દેવાને. પછી હું બીજું પાન આવી રીતે આમ, આમાં પાંદડા હોય છે, એ પાંદડાને આમ તોડી અને અહીંયા જો વ્હાઈટ કલરનું છે એ જ ખાવાનું ખાલી. કેનિયા કેનિયા ખાધા છે એ કમેન્ટ કરીને કહેજો. કેનિયા કેનિયા પહેલી વાર જ આ વિડીયો જોવે છે, નાના વિશે જાણકારી વધી જતું હોય તો પણ કહેજો. કાચોપિયાનું નામ છે, યુરોપમાં મળે છે બધી જગ્યાએ, ખબર નહીં ઇન્ડિયામાં મળતી હોય કે ના. ચલો તમે જમી લઈએ હવે.